केंद्र सरकार द्वारा एक्साइज ड्यूटी घटाड़ा बाद गुजरात में राज्य सरकार द्वारा वेट घटाड़वामां आवता पेट्रोल और डीजल भाव में नोंधपात्र घटाड़ो नोंधायो छे। परंतु गुजरात पड़ोसी राज्य एवं राजस्थान में अत्यार सुधी सरकार द्वारा वेट ओछो नहीं करवामां आव्यो अने जेनी सीधी असर गुजरात राजस्थान बॉर्डर पर आवेला पेट्रोल पंप पर जोवा मळी रही छे। कारण के गुजरात ने अड़ीने आवेला राजस्थान नजीकना विस्तारों में पेट्रोल 113 रुपया प्रति लीटर અને ડીઝલ 98 રૂપિયે વેચાઈ રહ્યું છે, ત્યારે રાજસ્થાનથી નજીક 10 કિલોમીટરના અંતરે આવેલા ગુજરાતના કડાણા તાલુકાના ઘાસવાડા ખાતે આવેલા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ 96 રૂપિયા અને ડીઝલ 90 રૂપિયાથી મળી રહ્યું છે। એટલે કે રાજસ્થાન સરહદથી 10 કિલોમીટરના અંતર કાપતા પેટ્રોલ 70 રૂપિયા અને ડીઝલ 8 રૂપિયા સસ્તું મળી રહ્યું છે, જેના કારણે મોટી સંખ્યામાં રાજસ્થાનથી લોકો અહીંયા આગળ પેટ્રોલ ભરાવવા માટે આવી રહ્યા છે અને જેના કારણે ગુજરાતના વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। तदुपरांत राजस्थान ना वाहन चालक राजस्थानी अशोक गहलोत सरकार पर रोष पण ठालवी रहा छे। केंद्र सरकारे पेट्रोल अने डीजल ना भाव ओछा कर्या छे अने एमा गुजरात सरकारे ओछा कर्या छे अने वेट कम कर्यु छे, परंतु अमारे राजस्थान सरकारे ए भाव अने वेट ओछू कर्यु नथी। तेथी अमने राजस्थान थी गुजरात में आवु पड़े छे, अमने बहुत तकलीफ पड़े छे। एटले राजस्थान सरकारे पण આ પેટ્રોલ અને ડીઝલના ભાવ કમ કરવા જોઈએ, તાકી અમને પરેશાની નહીં પડે, મુશ્કેલી ના પડે। 10-17 રૂપિયાનો ફરક છે પેટ્રોલ અને ડીઝલમાં, એટલે અમને અહીંયા આવવું પડે છે, અમને ઘણી તકલીફ પડે છે। અમારે રાજસ્થાનને પેટ્રોલ કે દામ જ્યાદા હૈ, 113 રૂપિયે હૈ, ઇસીલીએ હમકો ગુજરાત મેં આના પડતા હૈ, 117 કિલોમીટર દૂર સે પેટ્રોલ લેને કે લીએ ગુજરાત મેં આના પડતા હૈ, ગુજરાત મેં 96 રૂપિયે હૈ, इसलिए हम गुजरात में आते हैं। 17 रुपये कम है गुजरात में, और हमारी ऐसी विनती है कि हमारे राजस्थान में भी कम करने की सरकार से निवेदन है कि ये पेट्रोल के दाम कम करे। पेट्रोल और डीजल ना गुजरात सरकारे वेट उतारवा थी डीजल और पेट्रोल ना भाव ओछो छे अने राजस्थान सरकार वेट घटाड़ो नहीं, तेथी भाव त्यो राजस्थान सरकारना ऊंचा छे, तो त्याना राजस्थानी प्रजा अने वाहन व्यवहारना लोको बधा अमारा पेट्रोल पंपे आवीने पेट्रोल डीजल पुरावी जाय छे अने अमारा अहीं स्थानिक लोकोने पेट्रोल अने डीजल मळतुं नथी ने अमारे बहार पुरवा जवुं पड़े छे। तो अमारी ए रजूआत छे के राजस्थान सरकार वेट उतारे अने भाव डीजल पेट्रोलना घटाड़े, आवी अमारी रजूआत छे। મોટી સંખ્યામાં રાજસ્થાનના વાહન ચાલકો પેટ્રોલ ડીઝલ ખરીદવા ગુજરાત બોર્ડર પર આવેલા પેટ્રોલ પંપ પર આવી રહ્યા છે અને વધુમાં રાજસ્થાનના લોકો કારબા ભરીને ગુજરાતમાંથી સસ્તું પેટ્રોલ ડીઝલ ખરીદી રાજસ્થાનમાં જઈને વેચાણ કરીને મોટો નફો પણ મેળવી રહ્યા છે। પરંતુ આ પરિસ્થિતિના કારણે રાજસ્થાન સરહદને નજીક ગુજરાતમાં આવેલા પેટ્રોલ પંપોમાં પેટ્રોલ પૂરું થઈ જાય છે, જેના કારણે જે સ્થાનિક લોકો છે તેઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। રાજસ્થાન સરકારે વેટનો પેટ્રોલ ડીઝલ માં વેટનો ઘટાડો ન કરવાથી પેટ્રોલ અને ડીઝલનો ભાવમાં વધારો છે, તેના કારણે ગુજરાતના ભાવ ઓછો હોવાના કારણે અમારો પંપ રાજસ્થાન બોર્ડર નજીક આવેલો હોવાથી રાજસ્થાનના વાહન ચાલકો અમારા પંપ પર ગુજરાતમાં આવી પેટ્રોલ ડીઝલ નખાવે છે, તેના કારણે અમારા પંપ પર વેચાણમાં થોડો વધારો થયેલો છે। રાજસ્થાનમાં વેટ જ્યાદા હોને કી વજહ સે ગુજરાત રાજસ્થાન વાલે લોગ ગુજરાત જાકે પેટ્રોલ ડીઝલ ખરીદતે હૈ કે જૈસે કે અબ ડીઝલ મેં 8 રૂપિયે રાજસ્થાનમાં જ્યાદા હૈ, પેટ્રોલ મેં 17 રૂપિયે જ્યાદા હૈ, તો યહાં સે કસ્ટમર સબ ગુજરાત જાતે હૈ, ગુજરાત સે પેટ્રોલ ડીઝલ ખરીદતે હૈ। ઉસકે સામને અમારી પરિસ્થિતિ એ હુઈ હૈ કે ભાઈ પુનાવાડા પેટ્રોલ પંપે અમારી જો પહેલે જો બિક્રી ચાલ રહી હતી ઉસમેં કટિબંધ મેરે ખ્યાલ સે 60-70% કી કટોતી હો ગઈ હૈ સેલિંગ મેં। તો યહાં કા એરિયા જો હૈ વો ક્યા હૈ કે ખેતી વાલા એરિયા હૈ, લોકો કો ડીઝલ કી જરૂરત પડતી હૈ ખેતી કે કામ મેં, ટ્રેક્ટર મેં વગેરે મેં સબ મેં, તો વો લોગ ગુજરાત જા રહે હૈ, ગુજરાત સે પેટ્રોલ ડીઝલ ખરીદતે હૈ। અબ હમારા ધંધા બિલકુલ ચોપટ હો ગયા હૈ, તો માન્ય શ્રી મુખ્યમંત્રીજી અશોક ગહેલોતજી સે મેરી રિક્વેસ્ટ હૈ કે સર કુછ ભી કરકે ના વેટ મેં કટોતી કરો, તો જૈસે કે હમારા રોજગાર ચલે ઓર જનતા કો ઇસકા ફાયદા મિલે।
ગુજરાતની સીમા ઉપર આવેલા રાજસ્થાનના પુનાવાડામાં આવેલા ભારત પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે, કારણ કે મોટાભાગના લોકો ગુજરાતમાંથી આવીને પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરી રહ્યા છે. ત્યારે રાજસ્થાનની સરહદમાં આવેલા પેટ્રોલ પંપમાં ડીઝલનું વેચાણ તો માત્ર નામશેષ જોવા મળી રહ્યું છે, જેથી પેટ્રોલ પંપની હાલત પણ ખૂબ જ દયનીય બની છે અને ત્યાંના પેટ્રોલ પંપો ઉપર કાગડા ઉડતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગુજરાતના પેટ્રોલ પંપ પર ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આમ રાજસ્થાન સરકાર દ્વારા હજુ પણ પેટ્રોલ પર વેટ ન ઘટાડવામાં આવતા રાજસ્થાનમાં પેટ્રોલના ભાવ વધુ હોવાથી મોટી સંખ્યામાં રાજસ્થાનના લોકો રાજસ્થાનની સરહદ નજીક ગુજરાતમાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે ઉમટી રહ્યા છે. મહીસાગરથી ગુજરાત તક માટે વિરેન જોશીનો અહેવાલ.